तो हलो हम आज आप स्वाध्याय 1.1 अंदर दाखला नंबर 4 के जे ले आपणे तमने एक आपणे सूत्र लखायेलू हतुं बराबर के सेने माटेनुं हतुं के एन वस्तुना भावनो बराबर सामान्य सूचकांक आपणे मेळवो होय तो के ई सूत्रनो उपयोग करी अने आज आपणे एनो दाखलो लेवानो रहेशे तो एनी माटेनो सूचकांक मेळवानो सूत्र शुं हतुं आपणे तो सौप्रथम आपणे भाव सापेक्ष मेळवानो बराबर है भाव सापेक्ष बधा ज आपणे चल किंमतो आपेली छे चालू वर्षने आधार वर्षने मेळवी अने आपणे शुं करी लेवानुं के जेटली वस्तुओ आपने आपेली होय एना वडे आपणे भागी वारीए छीए अने छेले गुणिया 100 एटले आपणे एनो सूचकांक मळतो होय छे तो एवो ज आजे आपणे दाखला नंबर 4 એટલે કે સ્વાધ્યાય 1.1 ની અંદરનો આપણે લેવાનો રહેશે તો એની અંદરનો આપણે દાખલા નંબર 4 આજે લઈએ કે બર્તનને લગતી આપણે પાંચ વસ્તુઓ વર્ષ 2012 અને વર્ષ 2014 ના ભાવ નીચે મુજબ આપણે આપેલા છે તો વર્ષ 2012 ને આધાર વર્ષ તરીકે લઈ બર્તનની પાંચ વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરી અને બર્તનની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે પણ આપણે જણાવવાનો રહેશે બરોબર છે તો આ બર્તનને લગતી કોઈ પણ પાંચ વસ્તુઓ આપણે આપેલી છે બરોબર કેટલી આપેલી છે પાંચ પાંચ વસ્તુઓ એટલે n બરાબર આપણે કેટલા આવશે પાંચ આવશે બરોબર છે પછી એમાં શું કીધું છે કે વસ્તુના 2012 અને 2014 ના વર્ષના ભાવ નીચે મુજબ આપણે આપેલા છે અને આધાર વર્ષ આપણે કોને લેવાનું છે એ પણ રકમની અંદર કીધું જોયું કે 2012 ને આધાર વર્ષ તરીકે લઈ બર્તનની પાંચ વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની બરોબર છે એટલે કે સામાન્ય સૂચકાંક આપણે કાલે સૂત્ર લખાવ્યું હતું નેક્સ્ટ સ્પ્રેડ ની અંદર અને શું કીધું કે બર્તનની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે પણ આપણે આની અંદરથી જણાવવાનો રહેશે બરોબર છે આપણે તો દાખલો લઈએ હવે તો આપણે આ પાંચ વસ્તુઓ અહીં આપણે આપેલી છે બરાબર આપણી સમક્ષ કે એની અંદર શું આપણે પાંચ વસ્તુની અંદર આપેલી બર્તનને લગતી પાંચે પાંચ વસ્તુઓ છે જેવો કે વીજળી ગેસ દિવસળી કેરોસીન અને લાકડું બરાબર પાંચે પાંચ આપણે બર્તન તરીકે ઉપયોગ લેતા હોય છે બરાબર એના એનો એકમ આપણે આપેલો હોય કે બર્તન વીજળી હોય તો આપણે સીમા મપાય યુનિટમાં મપાય ગેસ હોય તો આપણે સીમા આવે સિલિન્ડર બરાબર દિવસળી પેટી કેરોસીન લીટરમાં આવે અને લાકડું કિલોગ્રામની અંદર આવતું હોય છે એના આધારે આપણે ચાલુ રસ અને આધાર વર્ષની કિંમતો આપણે આપેલી છે એની અંદરથી આપણે ભાવ સાપેક્ષ મેળવવાનો છે તો ભાવ સાપેક્ષ મેળવવા માટેનો આપણે સૂત્ર શું છે કે P1 છેદમાં P0 તો હવે આપણે પ્રથમ વર્ષનો ભાવ સાપેક્ષ અહીંયા માટે મેળવવો છે બરોબર છે તો પ્રથમ વર્ષનો ભાવ સાપેક્ષ મેળવવો હોય ત્યારે એની માટેનું સૂત્ર આપણે પ્રમાણે કિંમત મૂકતા જવાનું રહેશે તો એની અંદર જોઈએ ચાલુ વર્ષની કિંમત તો આપણે ચાલુ વર્ષની ચલની કિંમત આપણે આપેલી 3.5 અને આધાર વર્ષની આપણે આપેલી છે 3 એટલે બંને વચ્ચે આપણે ભાગાકાર કરીએ છીએ તો એનો જવાબ કેટલો આવે 0.5 ના 4 આંકડા લેજો બરોબર છે ગમે જવાબ બોલો એ હા 0.5 જ ભાગાકાર કરો એટલે 0.5 જવાબ આવે અને 4 આંકડા મને આપજો
एक पॉइंट सोल सड़सठ तो पहला ना अपने भाव सापेक्ष मळे छे एक पॉइंट सोल सड़सठ। हवे एवी रीते आपणे गैस नो भाव सापेक्ष मेळवानो रहेशे। तो गैस नी अंदर आपणे सिलिंडर मां एनो एकम आपेलो होय, एनी अंदर जोईए कि चालू वर्ष नो भाव, तो एनी अंदर चालू वर्ष नो भाव आपणे 370 आपेलो होय, आधार वर्ष नो भाव आपणे आपेलो 345। बने वच्चे आपणे भाव सापेक्ष मेळवी लेवानो रहेशे के 370 छेदमां 345 बराबर एनो भाव सापेक्ष आपणे केटलो मळे छे 1.0725 बराबर है। એટલે કે આપણે બીજો કે જે આપણે છે ગેસ તો એનો આપણે ભાવ સાપેક્ષ મળ્યો 1.0725 બરાબર है। આગળ હવે આપણે જોઈએ દિવાસળી, તો દિવાસળીનો એકમ આપણે પેટીની અંદર આવે। હવે એનો આપણે જો આધાર વર્ષનો ભાવ 1 છે અને ચાલુ વર્ષનો ભાવ 1.50 છે, તો હવે એનો આપણે ભાવ સાપેક્ષ મેળવી લેવાનો કે 1.50 છેદમાં 1 બરાબર એનો ભાવ સાપેક્ષ આપણે કેટલો મળતો હોય છે 1.5 એટલે કે 1.5000 આપણે ચાર એકમ લેવાના, પોઈન્ટ કોમેલા શૂન્ય લાગે તો એની કિંમતમાં કોઈ ફેરફાર થાય નહીં। કેરોસીન, તો કેરોસીન નો એકમ આપણે લીટર ની અંદર આપે છે, એની અંદર જો આધાર વર્ષ નો ભાવ 15 રૂપિયા, ચાલુ વર્ષ નો ભાવ 20 રૂપિયા છે, તો એનો પણ આપણે ભાવ સાપેક્ષ મેળવી લેવાનો કે 20 છેદમાં 15 બરાબર એનો ભાવ સાપેક્ષ આપણે કેટલો મળ્યો 1.33 અને છેલ્લે લાકડું, તો લાકડાની અંદર આપણે જોઈએ કે એનો એકમ કિલોગ્રામ ની અંદર આવે છે, એનો આધાર વર્ષનો ભાવ 12 છે અને ચાલુ વર્ષનો ભાવ 15 રૂપિયા છે, તો એનો આપણે ભાવ સાપેક્ષ મેળવી લઈએ કે 15 છેદમાં 12 બરાબર કેટલા આવશે 1.25 જ આવે છે બરાબર 1.25। તો આપણે દરેક વર્ષ માટે એનો ભાવ સાપેક્ષ આપણે મેળવી લીધો છે। ભાવ સાપેક્ષ મળી જાય એટલે આગળ આપણે વસ્તુ ચાલુ કરવાની રહેશે, એનો સરવાળો લેવાનો એટલે કે કુલ બરાબર છે। કુલ આપણે લીધા n બરાબર આપણે કેટલી વસ્તુ આપેલી, તો આપણે ખબર હોવી જોઈએ કેટલી છે 1 2 3 4 5 એટલે n બરાબર આપણે કુલ 5 વસ્તુ આપેલી છે, તો પહેલા આપણે લઈ લેવાનું કે n બરાબર 5 બરાબર છે। જેટલી વસ્તુ આપણે આપેલી હોય એટલી સંખ્યા લેવાની રહેતી હોય છે। હવે સૂત્ર પ્રમાણે સિગ્મા P1 છેદમાં P0 એટલે કે આપણે જે ભાવ સાપેક્ષ મેળવો છે એનો સરવાળો લેવાનો રહેશે, એટલે કે સિગ્મા P1 છેદમાં P0 હવે આનો તમે સરવાળો કરો કેટલો આવે છે 5 એ 5 વસ્તુનો સરવાળો કેટલો આવશે 6.3225 એટલે 6.3225। તો અહીંયા આપણે વસ્તુ જે જરૂર હતી એ આપણે મેળવી લીધી બરોબર છે। હવે એનો સૂત્રનો ઉપયોગ કરી આપણે શું મેળવશું, એનો સૂચકાંક મેળવવાનો રહેશે બરોબર છે, કે બળતણની વસ્તુનો સામાન્ય સૂચકાંક, બળતણની વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક, તો એની માટેનું આપણે સૂત્ર આવશે કે આઈ બરાબર સિગ્મા P1 છેદમાં P0 નીચે છેદમાં N ગુણ્યા 100 બરોબર છે। આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એનો દાખલો હવે ગણવાનો રહેશે। તો હવે આપણે કિંમત બધી મળી ગઈ છે, તમે નજર રાખજો અહીંયા બધાય કે સિગ્મા P1 છેદમાં P0 આપણે કેટલી કિંમત મળી છે 6.3225, તો આપણે એ કિંમત અહીંયા મૂકી દઈશું કે 6.3225। એન કેટલા આપેલા છે આપણે વસ્તુઓ 5, તો આપણે છેદમાં આવશે 5 અને ગુણ્યા 100 એટલે આને ગુણાકાર કરો સાદું રૂપ આપી દો એટલે એનો જવાબ કેટલો મળે છે 126.45 બરાબર છે। તો આ શું મળ્યું, 2012 ની સરખામણીમાં 2014 નો ભાવ સાપેક્ષ સૂચકાંક સામાન્ય ભાવનો કેટલો મળ્યો 126.45। હવે આગળ બીજો પ્રશ્ન એની અંદર કહેવામાં આવ્યું હતું આપણે દાખલાની અંદર રકમમાં શું કીધું હોય કે સૂચકાંકની ગણતરી કરી બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થાય છે, તો આપણે વધારો મેળવવો પડશે હવે, તો આ લખવાનું રહેશે કે બળતણની સમગ્ર વસ્તુના ભાવમાં વધારો
बराबर है। तो 2014 ની અંદર આપણે જોઈએ તો કેટલો એનો સૂચકાંક આવે છે 126.45 એટલે કે 126.45 અને 2012 એટલે કે આધાર વર્ષ ની અંદર કેટલો હોય હંમેશા 100 હોય બરોબર છે એટલે 2012 ની સરખામણી આપણે કરી તો -100 એટલે કે 2014 ની અંદર કેટલો વધારો થાય 126 માંથી 45 એટલે 126.45 માંથી 100 બાદ કરીએ એટલે કે 26.45% નો વધારો થતો હોય છે બરોબર છે તો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થાય હજુ એકવાર આ ધ્યાન રાખો તો સૌપ્રથમ તમારે શું પહેલા ધ્યાનમાં લેવાનું કે વસ્તુઓ તમને આપેલી હશે બરોબર છે ચાલુ વર્ષને આધાર વર્ષની કિંમત આપેલી હશે એના પરથી દરેક વર્ષનો ભાવ સાપેક્ષ મેળવી લેવાનો ભાવ સાપેક્ષ મળી જાય એટલે આપણે કેટલી કુલ વસ્તુ હોય એ આપણે નક્કી કરી લેવાની બરોબર આટલી વસ્તુ નક્કી કરી લીધી ત્યારબાદ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો સિગ્મા P1 છેદમાં P0 તો આપણે સિગ્મા P1 છેદમાં P0 આપણે કેટલા મળ્યા કે 6.3225 મળી ગયા બરોબર હવે n તો n બરાબર કેટલી વસ્તુ હોય તો કે 5 વસ્તુ હોય બરોબર એ સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકી દેવાની કિંમત મૂકી અને એનું સાદું રૂપ આપવાનું બરોબર સાદું રૂપ આપ્યું આપણે જવાબ કેટલો મળ્યો 126.45 હવે એની અંદર આપણે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 2012 ની સરખામણીમાં બળતણની વસ્તુમાં કેટલા ટકા વધારો થયો હોય બરોબર છે તો 2012 એટલે આપણું આધાર વર્ષ તો અહીંયા કેટલા ટકા હોય જે કિંમત હોય 100% હોય કારણ કે એની આપણે સરખામણી કરી હતી બરોબર એટલે આ કિંમત આપણી 100% હતી તો આમાં કેટલો વધારો થાય તે આપણે મેળવવાનું છે તો આપણે જોવાનું કે 126.45 સૂચકાંક જે આવ્યો ટકાવારીમાં એ કિનો હતો આપણે 2014 ના વર્ષનો છે બરોબર ચાલુ વર્ષનો આપણે મેળવી છે તો 2014 ની અંદર બળતણની વસ્તુનો ભાવ કેટલો થયો કે 126.45% એમાંથી આપણે 100% કિંમત જેટલી છે એ આપણે બાદ કરી લે એટલે આ વર્ષે આપણે વધારો કેટલો થયો એની કિંમતની અંદર તો કે 26.45% તો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ પૂરો થતો હોય છે જોયું કે અચલ આધારની રીતે દાખલા કેવી રીતે આપણે ગણ્યા પરંપરિત આધારની રીતે કેવી રીતે દાખલા ગણ્યા એન વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક મેળવવો હોય તો કેવી રીતે આપણે મેળવવાનો બરોબર આ વસ્તુ આપણે અત્યાર સુધી પાઠની અંદરથી જોયું હવે આજે આપણો નવો પોઈન્ટ આવશે કે અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર અથવા પરિવર્તન જે આપણે કહીએ બરોબર છે તો એની અંદર કેવી રીતે તમારે દાખલા ગણવાના છે તો એ રીતે આપણે આજે જોવાની રહેશે બરોબર તો એની અંદર આપણે પહેલો જોઈએ બરોબર તો હવે અચલ આધારના સૂચકાંકનું આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે પરિવર્તન કરવાનું રહેશે તો આવું પરિવર્તન ક્યારે તમારે કરવાનું આવે તો પહેલા તો આપણે એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ કોઈ ચલની કિંમતમાં આપણે ટૂંકા ગાળાના ફેરફાર તમારે જાણવા હોય બરોબર કોઈ પણ ચલની કિંમતનો ટૂંકા ગાળામાં કેટલો ફેરફાર થયો હોય અચલ આધાર અને પરંપરિત આધારની અંદર ત્યારે આ પરિવર્તન આપણે કરવામાં આવતું હોય છે પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કોઈ પૂછે કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં ક્યારે રૂપાંતર પરિવર્તન કરવામાં આવે છે તો જ્યારે કોઈ ચલની કિંમતમાં ટૂંકા ગાળાના ફેરફાર જાણવા હોય ત્યારે આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવતું હોય છે તો પહેલો મુદ્દો આપણે યાદ રાખશું ક્યારે કરવાનું કે જ્યારે કોઈ ચલની કિંમતમાં ટૂંકા ગાળાના ફેરફાર આપણે જાણવા હોય ત્યારે આવું આપણે પરિવર્તન કરવામાં આવતું હોય છે હવે એની માટેનું આપણે એક સૂત્ર આવે છે બરોબર કયું સૂત્ર આવશે કે અચલ આધારનું આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે તો આપણે પરંપરિત આધારનું સૂચકાંક અહીંયા આપણે મેળવવાનું રહેશે તો અહીં આપણે સૂત્ર લઈશું પહેલા તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર એનું સૂત્ર શું આવશે તો અહીંયા ધ્યાન કે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક નીચે છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100
कि જ્યારે દાખલાની રકમ તમને આપેલી હશે એની અંદર તમને કઈ રકમ હશે અચલ આધારના સૂચકાંકની રકમ તમને આપેલી હશે બરોબર અચલ આધારમાંથી આપણે સીમા રૂપાંતર કરવાનું પરંપરિત આધારની અંદર રૂપાંતર કરવાનું થાતું હોય છે તો એની માટે આપણે સૂત્ર આયા છે ધ્યાન રાખજો ખાસ તે ચાલુ વર્ષના અચલ આધારનો સૂચકાંક छेदमा अगाउना वर्षनो अचल आधारनो सूचकांक गुणिया 100 तो आपणे आ सूत्रनो उपयोग करी अचल आधारनो आपणे परंपरित आधारमां रूपांतर करी शकीए छीए हवे एनी अंदर एक खास वस्तु बीजी शुं ध्यानमां तमारे लेवा राखवानी के ज्यारे तमे प्रथम वर्षनी अंदर बराबर अचल आधारनो परंपरितमां रूपांतर करता होय ત્યારે તમને અગાઉનું વર્ષ આપેલું હોય નહીં બરોબર ત્યારે તમને અગાઉનું વર્ષ આપેલું હશે નહીં ત્યારે પ્રથમ વર્ષની રકમ માટે તમારે અગાઉનું વર્ષ 100 લેવાના રહેતા હોય છે આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું રકમની અંદર પ્રથમ વર્ષ માટે અગાઉનું વર્ષ આપેલું ના હોય એટલે કે અગાઉનું આધાર વર્ષ આપને આપેલું નહીં હોય ત્યારે પ્રથમ વર્ષ માટે અગાઉનું આધાર વર્ષ આપણે 100 લેવાનું રહેતું હોય છે બરોબર તો આટલી વસ્તુ આપણે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરી ત્યારે તમારે ધ્યાનમાં રાખવાની રહેતી હોય છે હવે આપણે આગળ બીજો મુદ્દો એનો જોઈએ કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું થાય ત્યારે શું શું ધ્યાનમાં રાખવાની વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે આવું પરિવર્તન ક્યારે કરવાનું આવશે બરોબર કે જ્યારે કોઈ એક ચલની કિંમત બરોબર એક સમયની કિંમતને બીજા સમયની કિંમત સાથે આપણે સરખામણી કરવાની હોય કોઈ પણ આપણે એક ચલ આપી દીધો હોય એનો એક સમયની કિંમતને બીજા સમયની કિંમત સાથે આપણે જ્યારે સરખામણી કરી ત્યારે પરંપરિત આધારના સૂચકાંકનું આપણે અચલ આધારના સૂચકાંકની અંદર રૂપાંતર કરવામાં આવતું હોય છે બરોબર કે જ્યારે કોઈ ચલની કિંમતને બરોબર કે જ્યારે કોઈ એક ચલની કિંમતે આપણે એક સમયની કિંમતને બીજા સમયની કિંમત સાથે આપણે સરખામણી કરવી હોય ત્યારે પરંપરિત આધારના સૂચકાંકનું આપણે અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવામાં આવતું હોય છે તો એની માટેનું આપણે સૂત્ર લઈએ અચલ આધારે સૂચકાંક બરાબર તો એની અંદર સૂત્ર શું આવશે કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક गुणिया अगाउना वर्षनो अचल आधारे सूचकांक छेदमां 100 બરોબર તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ તો આ બે સૂત્ર પ્રમાણેથી આપણે દાખલા ગણવાના રહેશે અચલ આધાર સૂચકાંક હોય એનું પરંપરિતમાં રૂપાંતર કરવાનો કે ત્યારે આપણે કયું સૂત્ર યાદ રાખવાનું કે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 અને જ્યારે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું કે અથવા પરિવર્તન કરવાનું કે ત્યારે કયું સૂત્ર યાદ રાખવાનું કે ચાલુ વર્ષનો
પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં સો. આ બે સૂત્રનો ઉપયોગ કરી હવે આગળના આપણે અત્યારે દાખલા લેશું. કે સ્વાધ્યાય આપણે લઈએ 1.2 એનો દાખલા નંબર 1. તો આપણે એનો પહેલો દાખલો લઈએ. એની અંદર આપણે શું આપેલું કે એક રાજ્યમાં વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. હવે જોયો કૃષિ ઉત્પાદન 2008 થી 14 માટેનો સીનો સૂચકાંક આપેલો આપણને પરંપરિત આધારે સૂચકાંક આપેલો છે. તે પરથી અચલ આધારના સૂચકાંક આપણે ગણવાનો હોય. કયો સૂચકાંક આપણે ગણશું? અચલ આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક આપણે રકમની અંદર આપેલો હોય એનો આપણે અચલ આધારમાં હવે પરિવર્તન કરવાનું થાય. બરોબર. તો અચલ આધારમાં આપણે પરિવર્તન કરવું હોય ત્યારે એનું સૂત્ર શું આવશે? અચલ આધારમાં આપણે પરિવર્તન કરીએ તો સૂત્ર શું આવે? જો અત્યારે લખાયું, 5 મિનિટ ન થઈ. તો હવે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો આપણે ગણવા રહેશે. એકદમ ઇઝી દાખલો, એ 3 માર્ક્સની અંદર આ પ્રમાણે દાખલા આપણે પૂછાતા હોય. બરોબર. તો એની રકમ આ લઈએ. હવે બધાનું ગુણ ઉપર ધ્યાન. તો આપણે પરંપરિત આધારનો સૂચકાંકની રકમ આપણે આપેલી છે એનું આપણે પરિવર્તન કરવાનું હોય અચલ આધારના સૂચકાંકની અંદર, તો એની માટેનું આપણે સૂત્ર શું આવે? તો પહેલાં આપણે સૂત્ર લઈએ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકની અંદર આપણે રૂપાંતર કરવાનું થાય છે. બરોબર. તેનું સૂત્ર શું છે આપણે જોઈ લઈએ. ગુણ ઉપર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. તો હવે આપણે એની અંદરથી સૂત્ર પ્રમાણે કિંમત મૂકી અને દાખલો આપણે ગણતા જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક આપણે કેટલો આપેલો હોય? 100 આપેલો હોય. તો આપણે 100 લેવાનો રહેશે પહેલાં તો, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. તો જ્યારે મેં અંદર હમણાં લખાવતો ત્યારે પણ કીધું હતું કે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક તમને આપેલો ન હોય ત્યારે તમારે કેટલા લેવાના રહેશે? 100. બરોબર. હમણાં વાત કરી હતી તમને કે 100 લેવાના, તો અહીંયા આપણે આપેલો નથી. 2007 વર્ષ તો આપેલું નથી એટલે આપણે અહીંયા પણ અચલ આધારનો અગાઉના વર્ષનો સૂચકાંક આપણે કેટલો લઈ લઈશું? કે 100. અને નીચે છેદમાં સૂત્ર પ્રમાણે આપણે 100 મૂકી દેવાના રહેશે. હવે આનું તમે સાદું રૂપ આપો એટલે એનો જવાબ આપણે કેટલો મળશે? કે 100 મળતો હોય છે. બરોબર. હવે તમે અહીં જોઈ શકો છો કે અચલ આધારે અને પરંપરિત આધારે પ્રથમ વર્ષ માટે કોઈ સૂચકાંકની અંદર ફેરફાર થતો જ નથી. બરોબર. આજ મારે 80 મણ ઘઉં ઉત્પાદન હોય ને આના વર્ષે હું સરખામણી કરું તો 80 મણ જ રહે, કોઈ ફેરફાર થાય નથી થતો હતો. બરોબર. હવે બીજા વર્ષની અંદર જોઈએ, 2009
2009 ની અંદર આપણે જોઈએ કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક આપને આપેલો 110 બરોબર ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક તો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો આવ્યો આપણે 100 આવ્યો હવે તો ગુણ્યા 100 નીચે છેદમાં આપણે 100 આનું સાદું રૂપ આપીએ એટલે આનો પણ સૂચકાંક આપણે કેટલો મળે છે 110 110 2011 તો 2011 ની અંદર ચાલુ વર્ષ પરંપરિત આધારે સૂચકાંક ચાલુ વર્ષનો 108 તો 108 આપણે લઈએ ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક 104.5 ગુણ્યા 100 આનું સાદું રૂપ આપીએ એટલે કેટલો જવાબ મળે છે 112.86 પછી 2012 તો 2012 ની અંદર ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 120 આપણે આપેલો છે તો 120 અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક કેટલો આવે મળ્યો આપણને 112.86 એટલે ગુણ્યા 112.86 છેદમાં 100 આનું સાદું રૂપ આપો લઈનો જવાબ આપણને શું મળે 135.43 એવી રીતે 2013 ના વર્ષ માટે તો ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 106 આપણે આપેલો હોય તો 106 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક કેટલો મળ્યો 135.43 છેદમાં 100 આનું સાદું રૂપ આપો 143.56 અને છેલ્લે 2014 નું વર્ષ તો 2014 ની અંદર જોઈએ કે આપણે ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 110 આપણે આપેલો હોય તો 110 અચલ આધાર સૂચકાંક આપણે કેટલો મળ્યો 143.56 છેદમાં 100 બરાબર એનો જવાબ આપણે શું મળશે 110 ગુણ્યા 143.56 ભાંગ્યા 100 બરોબર 157.92 બરોબર તો આવી રીતે આપણે પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતર કરી શકીએ છીએ બરોબર શું યાદ રાખવાનું કે પહેલા સૂત્ર આપણે આવડવું જોઈએ સૂત્રની અંદર આપણે શું કહેવામાં આવેલું એ જોઈ લેવાનું કે ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક એટલે આપણે ચાલુ વર્ષ કે જે વર્ષ લેતા હોય એ આપણું ચાલુ વર્ષ થાય બરોબર ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધાર સૂચકાંક એટલે કે જે અગાઉનું વર્ષનું આપણે જે સૂચકાંક હોય એ આપણે લેવાનું એના છેદમાં આપણે 100 અને સીધો જ આપણે એનો જવાબ મળી જતો હોય છે કે જ્યારે રકમની અંદર પ્રથમ વર્ષ માટે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપણે આપેલો હોતો નથી ત્યારે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો લેવાનો 100 લેવાનો રહેશે બરોબર આટલી વસ્તુ યાદ આની અંદરથી રાખવાની આ પ્રમાણે આપણે દાખલો ગણવાનો થતો હોય છે હજુ પણ આની અંદર કોઈને ખબર ના પડી હોય કે ક્યાંય પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો સ્વેચ્છાએ